નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિરાણી સાહેબ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વ ભાગ 2 માં ચેપ્ટર નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ જોવાના છીએ. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ બહુ બધી વસ્તુઓ અંદર ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. કોર્સમાં થયેલા ફેરફાર અનુસાર મોટાભાગની થિયરીઓ તો વિદ્યાર્થી મિત્રો છે જ, અમુક થિયરીઓ જે છે તે કાઢી નાખવામાં આવી છે, બાકી બધું જ સરખું છે, એમાં કોઈ ફેરફાર થયો નથી. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કઈ રીતના થાય છે, આપણે વાત કરતા હતા કે નાણાકીય પત્રકો એટલે શું. અગાઉના ચેપ્ટરમાં જોયું હતું નફા નુકસાનનું પત્રક છે, પાકું સરવૈયું છે, આ બધા નાણાકીય પત્રકો છે. ધોરણ 11 ની અંદર આપણે જોયું હતું ને ત્યારે આપણા માટે નાણાકીય પત્રક કોણ હતા. ધોરણ 11 ની અંદર આપણે જયારે જોતા હતા ત્યારે 11મા ધોરણ ની અંદર વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, આ બધું શું હતું સાહેબ આપણા માટે? નાણાકીય પત્રકો હતા. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીએ વિદ્યાર્થી મિત્રો તો આપણને એટલી ખબર પડશે કે નાણાકીય પત્રકો દ્વારા આપણી પાસે પૈસા ક્યાંથી આવે છે, કેટલા આવે છે, કયા પ્રમાણમાં આવે છે, એને કારણે ધંધાની સાચી આર્થિક સ્થિતિ જાણી શકાય છે. તદુપરાંત જે પણ કોઈ વસ્તુઓ આપણે તૈયાર કરી હોય છે, જે કઈ નિર્ણાયક વસ્તુઓ હોય છે તે આપણે આમના દ્વારા લઈ શકતા હોઈએ છીએ સાહેબ. આ છે આપણા માટે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. નાણાકીય પત્રકો પરથી સાહેબ આપણે એક બીજી વાત કરવા જવાની છે. નાણાકીય પત્રકોનું જે વિશ્લેષણ કરવાનું છે એની વાત કરવાની છે સાહેબ. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કઈ રીતના થાય છે તો દરેક વસ્તુઓ, એનો અર્થ, એના મુદ્દાઓ એને આપણે અહીંયા જોવાના છીએ સાહેબ. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ શું કહે છે તો જોઈએ. પહેલી જ વસ્તુ, કયા સાધનો દ્વારા તૈયાર કરવામાં આવે છે, વિશ્લેષણ માટે કઈ વિધિનો ઉપયોગ કરવામાં આવે છે, કોને ઉપયોગી છે, તેને ક્યાં હેતુઓ છે, તમામ પ્રકારના જવાબોનો, એટલે કે આ પ્રશ્નો જે ઉપસ્થિત થાય છે તેનો અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર કરવાના છે. એક સિમ્પલ વસ્તુ યાદ રાખીશું, નાણાકીય પત્રકનો અર્થ વિદ્યાર્થી મિત્રો કોને કહેવાય? ધંધાકીય અને બિન ધંધાકીય એકમો દ્વારા પોતાના હિસાબો રાખવામાં આવે છે. આ હિસાબો રાખવા અંગે હિસાબી પદ્ધતિના નિયમો, સિદ્ધાંતો, પ્રણાલિકાઓ અને ધારણાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે આ બધી બાબતોને આપણે નજરમાં રાખીએ છીએ. હવે જે કહું છું ને ખાસ સાંભળજો, નાણાકીય પત્રકો એટલે એવા પત્રકો જેના દ્વારા એકમની નાણાકીય પરિસ્થિતિના વિવિધ પાસાઓના પરિણામની જાણકારી મેળવી શકાતી હોય છે. નાણાકીય પત્રકો એટલે એકમની વિગતવાર નાણાકીય પરિસ્થિતિનો તૈયાર કરેલો અહેવાલ, એટલે શું કહેવાય છે, નાણાકીય પત્રકો કહેવામાં આવે છે. આ નાણાકીય પત્રકોની ધંધાકીય એકમની એક વાત કરેલી છે સાહેબ. નાણાકીય પત્રકોનો ઉદ્દેશ શું હોય છે સાહેબ? નાણાકીય જે પત્રકો છે એનો ઉદ્દેશ શું હોય તો નાણાકીય પત્રકોના વિવિધ ઉદ્દેશો હોય, એમાંથી આપણે અહીંયા અમુક ઉદ્દેશોને ધ્યાનમાં રાખીએ તો એના પ્રકારો પણ છે સાહેબ. જે આપણે જોતા જઈએ તો નાણાકીય, સૌ પ્રથમ પહેલી બે વ્યાખ્યાઓ તો આપણા માઇન્ડમાં રાખીશું જ. હવે આપણે જોવાના છીએ સાહેબ નાણાકીય પત્રકોનો ઉદ્દેશ શું છે, એના પ્રકારો શું છે. પહેલો જ ઉદ્દેશ આપણને કહે છે, ધંધાકીય એકમનો નફો કે નુકસાન જાણવા માટે. આપણને ખબર છે સાહેબ, નફા નુકસાનનું પત્રક તૈયાર કરીએ છીએ એટલે આપણને શું મળી જાય છે, ધંધાકીય એકમે કેવો નફો થયો છે, કેવો ફાયદો થયો છે, એટલે કેવું નુકસાન થયું છે તે આપણે જાણી શકીએ છીએ. રોકડ પ્રવાહનું પત્રક હોય તો એની અંદરથી આપણે, એ પણ એક પ્રકારનું નાણાકીય પત્રક જ છે. રોકડ પ્રવાહનું પત્રક જે છે સાહેબ એ પણ એક પ્રકારનું શું છે, નાણાકીય પત્રક જ છે. ધંધાકીય એકમ દ્વારા વર્ષ દરમિયાન મહેસૂલી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિઓ આવક અને જાવક બંને પ્રકારની હોય છે. જો આવકો કરતા જાવકો કરતા આવકો વધુ હોય, એટલે કે ઇન્કમ વધારે હોય, ખર્ચા ઓછા હોય, જાવક ઓછા હોય, તો આપણે શું કહેવાય છે, નફા તરીકે આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ઓળખીએ છીએ.
જો આવક કરતા જાવક વધી જાય એટલે કે ખર્ચા વધી જાય તો આપણે શું કહીએ છે? નુકસાન કહીએ છે. આ નફા કે નુકસાન અંગેની માહિતી નિર્ધારિત નાણાકીય પત્રક દ્વારા મળે છે. પત્રકને આવકનું પત્રક કહેવાય છે. તેથી નાણાકીય પત્રકનો પ્રથમ ઉદ્દેશ્ય ધંધાકીય એકમનો નફો કે નુકસાન જાણવાનો છે. બીજું કહે છે, ધંધાકીય એકમની આર્થિક સ્થિતિ જાણવા માટે. નફો છે કે નુકસાન છે આપણને ખબર પડી ગઈ એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ આ પેઢીની અંદર સારો એવો નફો થાય છે, આ પેઢીની અંદર સારું નુકસાન જઈ રહ્યું છે, આપણે એવું કહી શકીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એની પરિસ્થિતિ કેવી છે? દરેક વખત એવું પણ બનતું હોય છે કે નફો સારો હોય એટલે સ્થિતિ સારી જ હોય. પણ વિદ્યાર્થી મિત્રો, ધંધાની આર્થિક સ્થિતિ મિલકતો અને દેવાના તફાવતના આધારે નક્કી થાય છે. કોના આધારે નક્કી થાય છે? જ્યારે મિલકતોનું મૂલ્ય દેવા કરતા વધુ હોય. શું હોય? જ્યારે મિલકતોનું મૂલ્ય દેવા કરતા વધુ હોય તો આર્થિક સ્થિતિ સારી કહેવાય. અને જ્યારે મિલકતોનું મૂલ્ય દેવા કરતા ઓછું હોય એટલે કે દેવા વધી જાય, મેં કીધું ને ભાઈ મિલકતો વધી જાય તો પરિસ્થિતિ સારી છે, પરંતુ મિલકતોનું મૂલ્ય ઘટી જાય એટલે કે સામા દેવા વધી જાય, દેવું વધી જાય તો કેવું છે? આર્થિક સ્થિતિ નબળી કહેવાય છે સાહેબ. આ માહિતી નિર્ધારિત પત્રક દ્વારા મળે છે, જેને પાકું સરવૈયું કહે છે સાહેબ. અને ત્રીજી વાત કરે છે, ધંધાકીય એકમની રોકડ પ્રવાહની સ્થિતિ જાણવા માટે. ત્રણ વસ્તુ છે. પહેલા નફો કે નુકસાન જાણવા માટે, બીજી વસ્તુ છે સ્થિતિ જાણવા માટે, એટલે કે મિલકતો કેટલી છે, સામે દેવા કેટલા છે. ઘણી વખત એવું પણ થતું હોય સાહેબ, મિલકત ઓછી હોય દેવા વધી જાય તો ધંધાની સ્થિતિ સારી નથી. બીજું કહે છે સાહેબ, ધંધાકીય એકમની રોકડ પ્રવાહની સ્થિતિ જાણવા માટે. ધંધાકીય એકમની કેવી સ્થિતિ જાણવાની છે સાહેબ? રોકડ પ્રવાહની. રોકડ પ્રવાહ કઈ પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવે છે, કેટલો પ્રવાહ આવકમાં છે, કેટલો જાવકમાં છે, આ બધી જ વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો આપણે કોના દ્વારા મેળવી શકીએ છીએ? આ પદ્ધતિઓ દ્વારા આપણે શું કરી શકીએ છીએ? મેળવી શકીએ છીએ. એટલે કે રોકડ આવક પ્રવાહ કઈ કઈ પ્રવૃત્તિમાંથી ઉત્પન્ન થાય છે અને રોકડ જાવક પ્રવાહ કઈ કઈ પ્રવૃત્તિઓમાં લેવાયો છે તે અંગેની નિર્ધારિત પત્રક દ્વારા માહિતી આપણને શું થાય છે? મળે છે. આ પ્રવાહને રોકડ પ્રવાહ પત્રક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આને કારણે રોકડની આવક કેટલી છે, જાવક કેટલી છે, એ બધી વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરી શકીએ છીએ? મેળવી શકીએ છીએ. એટલે શોર્ટમાં કેવું હોય વિદ્યાર્થી મિત્રો, શોર્ટમાં કેવું હોય કે ભાઈ ત્રણ પ્રકારના નાણાકીય પત્રકો આપણે વિદ્યાર્થી મિત્રો શું કરીએ છીએ? તૈયાર કરતા હોઈએ છીએ. અને આ ત્રણ પ્રકારના જે નાણાકીય પત્રકો છે એમાં પહેલું જ પત્રક કોણ છે? નફા નુકસાનનું પત્રક. એટલે કે ધંધાકીય એકમનો, સાંભળજો, ધંધાકીય એકમનો આવકનું પત્રક હોય એના દ્વારા શું સાબિત કરી શકીએ છીએ આપણે? ધંધાકીય એકમનો નિર્ધારિત સમયનો નફો કે નુકસાન છે તે આપણે જાણી શકીએ છીએ અને એના દ્વારા આપણે આવક છે કે જાવક છે ખબર પડે. બીજું છે રોકડ પ્રવાહનું પત્રક છે, કોણ? પાકું સરવૈયું છે. કોણ છે? પાકું સરવૈયું. ધંધાકીય એકમની નિર્ધારિત દિવસની આર્થિક સ્થિતિ જાણવા માટે આ પત્રક નક્કી થાય છે. એટલે કે આર્થિક પરિસ્થિતિ કેવી છે એના માટે પાકું સરવૈયું છે. એટલે આપણે જે અગાઉ ઉદ્દેશો પ્રકારો જોયા, ત્રણ પ્રકારના નાણાકીય પત્રકો છે. એક તો પહેલું છે આવકનું પત્રક, બીજું છે પાકું સરવૈયું અને ત્રીજું છે રોકડ પ્રવાહનું પત્રક. ત્રણ પત્રકોમાં પેલી જ વાત આપણે કરતા હતા નફા નુકસાનનું, તો એને દ્વારા ખબર પડી. પાકું સરવૈયું હોય તો આર્થિક સ્થિતિ ખબર પડે છે અને રોકડ પ્રવાહનું પત્રક હોય તો ધંધાકીય એકમના નિર્ધારિત સમયના રોકડ આવક પ્રવાહ અને જાવક પ્રવાહ અંગે જાણકારી માટે આ પત્રક તૈયાર કરવામાં આવે છે. હવે બીજી વાત કરે છે નાણાકીય પત્રકોનું મહત્વ શું છે. નાણાકીય પત્રકોનું મહત્વ શું છે? હજી તો પત્રકો ચાલે છે, વિશ્લેષણ થોડી વાર પછી કરીશું વિદ્યાર્થી મિત્રો. નાણાકીય પત્રકોમાં દર્શાવેલ માહિતી ધંધાકીય એકમ સાથે સંકળાયેલ કોઈ વ્યક્તિઓ હોય એટલે કે પક્ષકારો હોય, એટલે કે સંચાલકો, વર્તમાન અને ભાવિ અને ભાવિ રોકાણકારો છે, ધિરાણ પૂરું પાડનારાઓ છે, ટૂંકા ગાળાના લેણદારો છે, કર્મચારી, ગ્રાહકો, સરકારો, જુદી જુદી એજન્સીઓની જુદા જુદા પ્રકારની માહિતીની જરૂરિયાત પૂરી કરતા હોય છે, સંતોષવા માટે નાણાકીય પત્રકોનો ઉપયોગ થાય છે. એટલે આ બધા લોકોને ખબર પડે કે આ જે પેઢી છે, આ જે કંપની છે, આ જે ધંધો છે એનો નફો કેવો છે, એની સ્થિતિ કેવી છે, રોકડની પ્રવાહ કેવો છે, આવકના પ્રવાહ કેવો છે, એ વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો નાણાકીય પત્રકો દ્વારા ખબર પડે છે.
હવે આપણે જોવું છે નાણાકીય પત્રકોના વિશ્લેષણ. શું જોવું છે આપણે હવે વિદ્યાર્થી મિત્રો? નાણાકીય પત્રકોના વિશ્લેષણનો એક નાનકડો અર્થ જોવાના છીએ. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કઈ રીતના બનતું હોય છે સાહેબ? પહેલું જ કહે છે, હવે ખાસ સાંભળજો. નાણાકીય પત્રકો તૈયાર કરવાનો હેતુઓ પૂર્વ નિર્ધારિત છે, એટલે ખબર જ છે કે આવું હોય છે. આ નાણાકીય પત્રકો એ માહિતી અને પરિણામો રજૂ કરે છે, પણ નાણાકીય પત્રકો તૈયાર થયા બાદ તેમને પુનઃ ગોઠવણી કરીને, હવે જે કહું છું તે સાંભળજો, નાણાકીય પત્રકો તૈયાર થયા બાદ તેમને પુનઃ ગોઠવણી કરીને તેમની તુલના થઈ શકે તે સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. તુલનાત્મક સ્વરૂપે તૈયાર થયેલા નાણાકીય પત્રકોને આધારે વિવિધ પક્ષકારો તેમની જરૂરિયાતો નિર્ણયો લેતા હોય છે, એટલે સરખામણી કરે છે સાહેબ. આ લોકો શું કરે છે? સરખામણી કરતા હોય છે. એટલે કે જે આપણી પાસે પત્રકો તૈયાર થયા હોય, નાણાકીય પત્રકો ફરીથી કરશે આપણે, તૈયાર થયા બાદ તેમને પુનઃ ગોઠવણી કરીને તેમની તુલના થઈ શકે તે સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે, એટલે કે સરખામણી થઈ શકે. તુલનાત્મક સ્વરૂપે તૈયાર થયેલા નાણાકીય પત્રકોને આધારે વિવિધ પક્ષકારો તેમના જરૂરી નિર્ણયો લેતા હોય છે. આ આખી પ્રક્રિયાને વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખવામાં આવે છે? વિશ્લેષણ તરીકે વિદ્યાર્થી મિત્રો શું કરાય છે? ઓળખવામાં આવે છે. એમાં પાછું તમને કહું છું સાહેબ, સાંભળજો, નાણાકીય વિશ્લેષણના પ્રકારો કેટલા છે? ત્રણ પ્રકારો છે સાહેબ. કેટલા પ્રકારો છે? ત્રણ પ્રકારો. પહેલો જ પ્રકાર છે પક્ષકારોના આધારે, એટલે કે બાહ્ય વિશ્લેષણ અને આંતરિક વિશ્લેષણ આડા ઉભા સ્વરૂપે. તો બીજું વસ્તુ આડું વિશ્લેષણ અને ઉભું વિશ્લેષણ, અને સમયના આધારે. સમયના આધારે એમાં શું ધ્યાનમાં લેવાય છે? લાંબા ગાળાનું વિશ્લેષણ અને ટૂંકા ગાળાનું વિશ્લેષણ. ત્રણ પ્રકારના વિશ્લેષણ છે. કેટલા પ્રકારના? ત્રણ પ્રકારના. એક તો પક્ષકારોના આધારે, બીજું છે આડા ઉભા સ્વરૂપે, અને ત્રીજું છે સમયના આધારે. પક્ષકારોના આધારે હોય તો શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? બાહ્ય વિશ્લેષણ. આંતરિક વિશ્લેષણ આડા ઉભું સ્વરૂપ હોય તો આડું વિશ્લેષણ અને ઉભું વિશ્લેષણ. સમયના આધારે હોય તો લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું વિશ્લેષણ. હવે આપણે જોવાના છીએ સાહેબ, એના જે પક્ષકારો છે એના આધારે કેવી રીતના વિશ્લેષણ કરવામાં આવે છે તે. ચાલો, પક્ષકારોના આધારે વિશ્લેષણ કરવાનું હોય તો પહેલી જ બાબત આપણને કહે છે સાહેબ, ધંધાકીય એકમના નાણાકીય પત્રકોનો ઉપયોગ વિવિધ પક્ષકારો દ્વારા થાય છે. આપણે મહત્વની અંદર જોયું તો સંચાલકો, લેણદારો, લાંબા ગાળાના ધિરાણ પૂરું પાડનારાઓ, સરકાર, આવકવેરાના અધિકારીઓ, દેવાદારો છે, રોકાણકારો છે, ભાવિ રોકાણકારો છે, આ બધા પક્ષકારો છે ને સાહેબ. એમાં ઇન શોર્ટમાં કહેવું હોય તો એવા બે પક્ષકારો પડે છે. પક્ષકારોને બે રીતે વર્ગીકૃત કરી શકાય છે. એક તો કેવું છે? બાહ્ય પક્ષકાર, અને બીજું છે તે આંતરિક પક્ષકાર. એમાં બાહ્ય વિશ્લેષણ કોને કહેવાય? જ્યારે બાહ્ય પક્ષકારો જેવા કે સંભવિત લેણદારો, રોકાણકારો, નાણાકીય સંસ્થાઓ, સરકારી એજન્સીઓ, ક્રેડિટ રેટિંગ એજન્સીઓ, સંશોધનકર્તાઓ વગેરે દ્વારા ધંધાકીય એકમના પ્રકાશિત હિસાબો જેવા કે આવકનું પત્રક, પાકું સરવૈયું, ઓડિટર કે ડિરેક્ટરનો અહેવાલ વગેરેનું વિશ્લેષણ કરીને પોતાના રોકાણ અંગેના તેમજ અન્ય નિર્ણયો લેવામાં આવે છે, તો આ પ્રકારના વિશ્લેષણને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? બાહ્ય વિશ્લેષણ કહે છે. એટલે આ જે લોકો રોકાણકારો છે આપણી પાસે, એ જે આના દ્વારા નિર્ણયો લે છે તેને શું કહેવાય છે સાહેબ? બાહ્ય વિશ્લેષણ કહેવામાં, એટલે કે બહારના લોકો છે, સંભવિત રોકાણકારો હોય, આ તે બધા આપણા માટે શું છે સાહેબ? બાહ્ય રોકાણકારો છે. હવે બીજી વાત કરે છે તો આંતરિક રોકાણકારો કોને કહેવામાં આવે છે? હવે એમની વાત કરવી છે સાહેબ આપણે. આંતરિક રોકાણકારોની અંદર પહેલું જ વિશ્લેષણ કહે છે કે જે પેલા બધા હતા એ કેવે કેવો હતા? બાહ્ય વિશ્લેષણકારો હતા. હવે આપણે કોને જોવાના છીએ? આંતરિક વિશ્લેષણકારોને જોવાના છીએ. તો હવે જોઈએ છીએ સાહેબ, પહેલી વાત કરે છે તે ધંધાના સંચાલકો દ્વારા તૈયાર થયેલા નાણાકીય પત્રકોના આધારે નિર્ણયો લેતા હોય છે. સંચાલકો એટલે આંતરિક વ્યક્તિઓ છે સાહેબ. આ નિર્ણયોનો આધાર વિશ્લેષણ પર હોય છે. આમ જ્યારે ધંધાના સંચાલકો દ્વારા નિર્ણય ઘડતર
માટે નાણાકીય પત્રકોનો ઉપયોગ કરવામાં એટલે કે વિશ્લેષણ કરવામાં આવે તેને આંતરિક વિશ્લેષણ કહે છે. શું કહે છે? ધંધાના સંચાલકો દ્વારા નિર્ણય ઘડતર માટે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવામાં આવે તેને શું કહેવાય છે? આંતરિક વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. અને એમાંય પાછી બીજી વાત કરે છે, બીજો પ્રકાર છે. કેવો પ્રકાર હતો? આડા ઉભા સ્વરૂપે. તો આડો ઉભો સ્વરૂપમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો? આ પ્રકારનું વિશ્લેષણ બે રીતે થાય છે, આડા સ્વરૂપે અને બીજું છે તે ઉભા સ્વરૂપે. આડા સ્વરૂપે વિશ્લેષણ કોને કહેવાય? નાણાકીય પત્રકો દ્વારા દર વર્ષે તૈયાર કરવામાં આવતા હોય છે, જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે છે, આડું સ્વરૂપ. તેવા પ્રકારના વિશ્લેષણને આડા સ્વરૂપનું વિશ્લેષણ કહેવામાં આવે છે. એટલે કે આ જે વિશ્લેષણ આપણી પાસે બનતું હોય છે એ વિશ્લેષણ કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? દર વર્ષના તૈયાર કરવામાં આવે છે અને દરેક વર્ષના જે વિશ્લેષણ તૈયાર કર્યા હોય એને એક સ્વરૂપે તુલનાત્મક રીતે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. સાહેબ, તમે જુઓ, આવકનું પત્રક, નફા નુકસાનનું પત્રક, પાક સરવૈયો, રોકડ પ્રવાહ, 2013, 2014, 2015, 2016, 2017 છે ને, આ બધા જે સ્વરૂપો છે સાહેબ, અને શું કરે છે લોકો? આડા સ્વરૂપે લીધું. તમે જુઓ, અલગ અલગ વર્ષના લઈ અને પછી એમની શું કરે છે? સરખામણી કરવામાં આવે છે. આ છે આપણા માટે આડું સ્વરૂપનું વિશ્લેષણ. પછી એક વાત કરે છે સાહેબ આપણી પાસે બીજી, આધાર વર્ષ હોય ને બધા. આ એક રીતે એક વસ્તુ સંકળ સાંભળી છે કે આ વિદ્યાર્થી મિત્રો, આ જે વસ્તુ કેવી છે? ક્યાંય કામમાં આવતું વસ્તુ નથી. એટલે કે મીન્સ કે આપણા સિલેબસની અંદર અત્યાર પૂરતું બે વર્ષ 2020-21 માટે આડા સ્વરૂપનું વિશ્લેષણ છે તે કંઈ કામનું નથી. પરંતુ બીજું એક છે ને જે, તે છે ઉભા સ્વરૂપનું વિશ્લેષણ છે. કેવું છે? નફો વધ્યો હોય ઘટ્યો હોય તે આના દ્વારા આપણને સાબિત થતું હોય છે સાહેબ. કેવું વસ્તુ હતું? તમે જુઓ, ઉભા સ્વરૂપનું વિશ્લેષણ, આ પ્રકારના વિશ્લેષણનો ઉપયોગ એક જ વર્ષના, ઓલામાં શું હતું, આડા સ્વરૂપમાં અલગ અલગ વર્ષ હતા, બધા ઝાઝા વર્ષ હતા, એક કરતા વધારે વર્ષો હતા. એક જ આ પ્રકારના વિશ્લેષણનો ઉપયોગ એક જ વર્ષના નાણાકીય પત્રકોની સરખામણી માટે કરવામાં આવે છે. કોઈ નિર્ધારિત વર્ષના જુદા જુદા ગુણોત્તરની મદદથી એક જ વર્ષના જુદા જુદા એકમો અથવા વિભાગોની કાર્યક્ષમતાની તુલના કરવા માટે આ વિશ્લેષણ ઉપયોગી છે. કોઈ એક જ નિર્ધારિત વર્ષના જુદા જુદા ગુણોત્તરની મદદથી, સાંભળજો, આની પછીનું ચેપ્ટર છે ગુણોત્તર, એકમ અથવા વિભાગોની શું થાય છે? કાર્યાત્મક તુલના કરવામાં આવે છે. એટલે કે આ પેઢી કેવી ચાલે છે, કેવી રીતના ચાલે છે, ઉભું સ્વરૂપ છે. તમે જુઓ, કંપની હોય તો કંપની એક્સ, કંપની વાય, કંપની ઝેડ, ત્રણ કંપનીઓ, અલગ અલગ કંપનીઓની વાત કરી, નાણાકીય વર્ષ એક જ છે, વર્ષ 2017. આવકનું પત્રક, પાકું સરવૈયો અને રોકડ પ્રવાહ, તો અહીંયા આવક, રોકડ, પાકું સરવૈયો અને રોકડ, આવક, પાકું સરવૈયો અને રોકડ, ત્રણેયમાં તમે જુઓ કંપની અલગ અલગ છે, પણ ત્રણેયનું શું કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા સરખામણી કરવામાં આવી છે. એટલા ઉભું સ્વરૂપનું વિશ્લેષણ તરીકે આપણે શું કહી શકીએ છે, ઓળખીએ છીએ. હવે બીજી વસ્તુ કહે છે સાહેબ, સમયના પરિબળને આધારે. સમયના પરિબળમાં આપણે બે વસ્તુઓ હતી, લાંબા ગાળાનું અને બીજું ટૂંકા ગાળાનું વિશ્લેષણ. લાંબા ગાળાનું વિશ્લેષણ કોને કહેવાય છે સાહેબ? સમયના આધારમાં વાત કરવી હોય તો સમયમાં તો બે પ્રકારના વસ્તુ વિશ્લેષણ છે. સમયની અગત્ય, ચાલુ પેઢીનો સિદ્ધાંત છે. કેવો સિદ્ધાંત છે સાહેબ? આ પ્રકારનું સમય છે ને કે પેઢી ચાલુ જ રહેવાની છે સાહેબ. એક વખત હિસાબો કર્યા એટલે બંધ થઈ જશે, અને કાયમી અસ્તિત્વ રહેવાનું છે પેઢીનું. કેવું રહેવાનું છે? પેઢીનું અસ્તિત્વ કેવું રહેવાનું છે? કાયમી રહેવાનું છે. દર વર્ષે આપણે વસ્તુઓ ભણવાના છીએ અને આગળ આપણે કામ કરવાના છીએ. કોઈ પણ ધંધો હોય સાહેબ, આપણે એવું તો વિચારતા નથી કે આ વર્ષે ધંધો કરીએ, આવતા વર્ષે આપણે ધંધો કરવો જ નથી, બંધ કરી દેવું છે. કોઈ વિચારે છે? એવું નથી વિચારતું સાહેબ. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આ છે સમયના આધારે, એટલે કાયમી અસ્તિત્વ છે. કેવું અસ્તિત્વ છે? કાયમી અસ્તિત્વ છે. એમાં બે પ્રકારના વિશ્લેષણ છે, એક લાંબા ગાળાનું છે અને બીજું છે તે ટૂંકા ગાળાનું વિશ્લેષણ છે. લાંબા ગાળાનું વિશ્લેષણ કોને કહેવાય છે સાહેબ? ઘણા પક્ષકારો જેવા કે, લાંબા ગાળાનું વિશ્લેષણમાં શું કહે છે સાહેબ? ઘણા પક્ષકારો જેવા કે ડિબેન્ચર હોલ્ડર, નાણાકીય સંસ્થાઓ, ભાવિ રોકાણકારો દ્વારા પોતાના ભંડોળનું કોર્પોરેટ સ્વરૂપના ધંધામાં રોકાણ કરવાનું હોય ત્યારે તેઓ એકમના નાણાકીય પત્રકોના આધારે લાંબા ગાળાનું વિશ્લેષણ હાથ ધરે છે. એટલે કે મોટા પાયે વિશ્લેષણ કરવાનું, પોતાનું ભંડોળ છે ભાઈને, એની શોર્ટ ટર્મનું વિચારીને ચાલે તો કોઈ સંજોગમાં નથી, લોંગ ટર્મનું વિચારે છે કે લાંબા ટાઈમ માટે
આને કારણે આ પત્રકોનું જે વિશ્લેષણ કરીએ છીએ એને કારણે પેઢી પર કેવી અસર પડશે, એટલે કે લાંબા ગાળાની સદ્ધરતા, નફાકારકતા, તરલતા, કાર્યક્ષમતા હાલમાં કેવી છે, ભવિષ્યમાં કેવી હશે તે અંગેના કરવામાં આવતા વિશ્લેષણના આધારે અનુમાન બાંધે છે. ટૂંકા ગાળામાં આ વિશ્લેષણ એક કરતા વધુ વર્ષો પર આશાઓ પર અવલોકન આધાર રાખતો હોય છે. અહીંયા કેવું છે, લાંબા ગાળાની વાત કરે છે સર. બીજું કહે છે ટૂંકા ગાળાનું વિશ્લેષણ કેવું હોય છે સર. આ પ્રકારનું વિશ્લેષણ ધંધાકીય એકમની ટૂંકા ગાળાની સદ્ધરતા અને તરલતા માપવા માટે કરવામાં આવે છે. આ પ્રકારનું વિશ્લેષણ કરીને કંપની ટૂંકા ગાળાનું ધિરાણ કરનારાઓ તેમજ કાચો માલ પૂરો પાડનારા વેપારીઓ દ્વારા કરવામાં આવે, એટલે ખબર પડે કે આપણા પૈસા ટૂંક સમયમાં આવશે કે કેમ, એવી વાત અહીંયા કરવામાં આવે છે. એટલે કે આ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ જુદા જુદા સ્વરૂપે જુદા જુદા હેતુઓ માટે કરી શકાય છે. નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં એક વર્ષ કે તેથી વધુ વર્ષો હોય, નાણાકીય પત્રકોને ધ્યાનમાં લેવાય છે, વિવિધ પક્ષકારોને સુસંગત નિર્ણયો લેતા હોય છે. હવે નાણાકીય વિશ્લેષણના હેતુઓ માટે નેક્સ્ટ લેક્ચરથી આપણે એમનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજે જે પણ કોઈ થિયરી ચાલી છે દરેક વિદ્યાર્થી મિત્રો એમને મોડે કરવાનો અને જે મુદ્દાઓ છે લખીને વાંચવાનો પ્રયાસ કરશે, પરીક્ષા માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે. ટૂંકા ટૂંકા પ્રશ્નો પણ વિદ્યાર્થી મિત્રો આની અંદરથી ઘણા બધા નીકળતા હોય છે. આનું અનુસંધાન રાખીશું અને સારામાં સારા માર્ક્સ આપણે કવર કરી શકીએ એવો પ્રયાસ કરીશું. અસ્તુ, આભાર.